નમસ્તે બાળકો, કેમ છો? મજામાં ને? સરસ. શું ચાલે છે હમણાં? સરસ. રક્ષાબંધનની હવે તો પછી 7-8 મિનિટ તૈયારી ચાલતી હશે ને? અમારા ફોન એવા હશે કે અમે તમારા માસીની આ કે દાદાને જાણના છો, હમણાં તો એન્જોય છે ને? સરસ. પણ સાથે સાથે આપણો રોજનો એક વિડીયો જોઈ અને થોડું થોડું લેસન રોજ કરતું રહેવાનું, ભૂલ ન થાય આપણે અને કાંઈ વસ્તુ પહેલાંની ભૂલાઈ ન જાય. બરોબર. આપણે બે દિવસથી અમારા ગણિત વિષય લેતા હતા, હવે આજે આપણે ગુજરાતી વિષય લેવાનો છે. ગુજરાતી વિષયમાં આપણે પેજ નંબર બુકમાં 13 સુધી સંપૂર્ણ પૂરું કરી નાખ્યું છે. બધું છે ને, જો આ ઢ ઢ ગ આમાં આપણે કલક પૂર્વના હતા હોમવર્ક માટે તમે કરી નાખ્યા છે. હવે ત્યાર પછીમાં આવે છે પેજ નંબર 14. હવે આ 14 નંબરના પેજમાં છે જે આપણે એક કક્કાનો અક્ષર શીખ્યા છીએ, કથિત ન સુધીનો, એ એક એક અક્ષરને સાથે કરીએ એટલે શું બને? તો કે શબ્દ. બરાબર. તો આપણે આજે તે શબ્દ લખવાના છે, બીજું કોઈ જ વસ્તુ કરવાની નથી. હું તમને બોર્ડ ઉપર એક એક નમૂનો કરી દેખાડું, પછી તમારે બુકમાં જ હું તમને ડાયરેક્ટ બોલતી જાઉં છું. એ રીતે તમારે જે ખાટા અક્ષર છે એને પહેલાં જો ભૂલી લેવાના છે સરસ વળાંક આપીને, અને એ જ રીતે એકવાર ભૂલાઈ જાય એટલે તમને અનુભવ અને મને મહાવરો થઈ જશે. બરાબર. પછી નીચેનું જે લેખાના છે એમાં તમારે ભવિષ્યથી આખો શબ્દ લખવાનો છે. બરાબર. ચાલો હવે શરૂઆત આપણે કરીએ પેજ નંબર 14 યુનિટ નંબર 16. એમાં શબ્દો વાંચો, મહાવરો કરો અને લખો. મહાવરો કરો એટલે તમે યાદ કરો. આપણે જે પહેલાં કહ્યું હતું આખો કપોળે બધા અક્ષર બધા એ જ છે, જે અલગ અલગ હતા એને આપણે લાઈનમાં હતા એ અલગ અલગ સાથે જોડી એટલે શું થાય છે? તો કે શબ્દ બને છે. આને શું કહેવાય? તો કે શબ્દ. બરાબર. તમે આ શબ્દો લખશો ને પછી તમારે વાક્ય આવશે. આ લખશો ને બધું એટલે તમને આખી બધું વાર્તા આવડી જશે. તમારા મમ્મી પપ્પા તમારી સાથે બેઠા હશે તો તમે એના પેપરમાંથી, છાપામાંથી કે ટીવીમાંથી પણ એક એક અક્ષર જોઈ અને તમે વાંચી શકશો. તમારા મમ્મી ખુશ થઈ જશે, તમને પણ મજા આવશે. બરાબર. એટલે આપણે હવે અત્યારથી શબ્દ સ્ટાર્ટ કરવાના છે. બરાબર. એમાં પહેલો અક્ષર છે, એક તમને નમૂનામાં બતાવું એ રીતે તમારે લખવાનું છે. પહેલો અક્ષર છે મ. આપણે અત્યાર સુધી શું બોલતા હતા? મ મગર નો મ. બરાબર. પછી બોલતા હતા ગ ગણપતિ નો ગ. પણ હવે આપણે શું બોલવાનું છે? એ શબ્દ કોનો છે એ ભૂલી જવાનો, ખાલી ચોખ્ખો શબ્દ બોલવાનો મ ગ. બરાબર. પછી અહીંયા ડોટ્સ 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 કેવી રીતે આપેલો શબ્દ છે મ અને ગ. બરાબર. તો આને આપણે પેલા તો પૂરો કરવાનો છે મ ગ. એટલે આખું સાથે બોલીએ તો શું થાય? મ. બરાબર. એવી જ રીતે ચાલો લખો જ ન. ત્યાર પછી લખો ર ન. ર શ ર દ વ ન વ સ જ વ. ત્યાર પછી નીકળેલા આવે છે જ સ મ ન ર વ ર જ વ ર ન સ હ મ અને ન ર. આ રીતે યુનિટ 16 પૂરું થાય છે. બરાબર. ત્યાર પછી આવશે યુનિટ 17. એમાં શું છે? એક અક્ષર વધી જાય છે. આજે બધી અક્ષરના શબ્દો હતા એના બદલે આવશે 3 અક્ષર. ચલો એમાં પણ આપણે એક અંકનું જોશું ન મ ન. બરાબર. હવે અહીંયા ડોટ્સ ડોટ્સમાં છે ન મ અને ન. હવે આને આપણે પૂર્ણ કરવાનું પહેલા તો ન મ ન. શું થાય અક્ષર? ન મ ન. હવે ત્યાર પછી આવે છે મ ગ ઝ. ઝ ન મ ગ ર મ વ હ ન ન ગ ર ડ ર ર સ મ જ સ ર શ વ જ ન મ દ દ વ ર શ ક. હવે આવે છે યુનિટ 18. હવે આ યુનિટ 18 માં
એક થોડું અલગ છે. તો એ શું છે? તો કે આપણે જે સરખા શબ્દ છે એને આપણે જોડવાનો છે. પહેલો અક્ષર છે તો તે છે ગ મ ભ ગ અને વ દ. હવે સામેની લાઈનમાં આપણે ગ લખેલું છે, વ દ લખેલું છે અને ગ લખેલું છે, આમ બરોબર. તો ગ ની સાથે ગ ને, ભ ની સાથે ભ ને અને વ ની સાથે વ ને આ રીતે જોડી લ્યો. એવી જ રીતે બાજુમાં શબ્દ છે દ મ ન સ ર ર ર શ મ, બરોબર. હવે સામાન્ય લાઈનમાં દ મ ન ને દમણ સાથે, સદર ને સદર સાથે અને રસમ ને રસમ સાથે જોડી લેવાનું છે. જોડકું કમ્પ્લીટ, બરોબર. ત્યાર પછીનું આવે છે યુનિટ 19, શબ્દો વાંચો અને ખૂટતો અક્ષર લખો, બરોબર. એમાં કહ્યું છે ગ ર ઝ, બાજુના ખાનામાં શું લખેલું છે? તો કે ગ ખાલી જગ્યા ઝ. વચ્ચે કયો અક્ષર ઘટે છે? તો કે ર રમકડા નો ર. ચલો પૂરો વર્ણ, હવે કયો અક્ષર થઈ ગયો? ગ ર ઝ થઈ ગયો. એવી રીતે અહીંયા બાજુમાં નીચે છે ન ઝ ર, વચ્ચે કયો અક્ષર ઘટે છે? તો ચાલો લખો ઝ જમરૂપ નો ઝ. હવે ન ર મ આમાં શું ઘટે છે? આગળ લગાડા ર ન, તો ચાલો લખો ન. પછી મ ર દ એમાં મ ઘટે છે, શું લખવાનું? મરચા નો મ. હવે અહીંયા છે વ મ ન, વ મ અને ખાલી જગ્યા શું છે? તો કે નગારા નો ન. હવે સ દ ન એમાં પણ પાછળ નગારા નો ન કરવાનો, બરોબર. ખાલી જગ્યા પૂરાઈ જશે. હવે ત્યાર પછીનું આવે છે યુનિટ નંબર 20, જેને તમારે હોમવર્કમાં પૂર્ણ કરવાનું છે. એટલે હું હવે જ્યારે પાછી મળીશ ત્યારે તમારું બધાનું હોમવર્ક પણ ચેક કરીશ. વ્યવસ્થિત હોમવર્ક કરતા રહેજો અને મેં જે કરાવેલું છે એ હવે ખાસ તમને ધ્યાનમાં રાખજો અને વાંચો.